Hare. Shri Swaminarayan Hare, Shri Swaminarayan Hare. Hare. અને ધર્મજ્ઞાનાદિકની અવધિ જોઈ ત્યારે પ્રથમના ત્રણની તો અવધિ જાણ્યામાં આવી. ધર્મજ્ઞાનાદિકની અવધિ જોઈ ત્યારે પ્રથમના ત્રણની અવધિ તો જાણ્યામાં આવી. હલો, ને એક તો અગાધ રહ્યું. કયું શું કહેવા માંગે, કઈ સમજાય છે કે આમ તું જીકે રાખો, તમે વાંચેલું તો સમજો. હલો, એક તો અગાધ રહ્યું, પછી વાર આખી વાત કઈ સમજાણી નથી. એટલું આખી આખી તું બોલ્યું બધું રિપીટ કરી ગયો. કયું અગાધ? ધર્મ જ્ઞાન ભક્તિ અગાધ રહી. અને તો થાય વાંચ એટલું પાછું. હવે ધર્મ જ્ઞાનાદિક ની અવધિ જોઈ ત્યારે પ્રથમ ના એટલું અવધિ એટલે ક્યાં સુધી કરો એને ધર્મ કહેવાય, ક્યાં સુધી હોય તો જ્ઞાન કહેવાય. જે જાણવાથી બધું બાકી બધું જણાઈ જાય, એવું તો ભગવાનનું મહારાજનું સ્વરૂપ છે. એ જાણી ગયા હોય એ અવધિ. મને તો ખબર જ ન પડી. વાંચે હવે મુંજાઈ ગયો ક્યાં? આ શું વીતી બોલો, સમજવા જાય છે તે તો વાર્તા સમાપ્ત. ચાંદલાની વાત નથી, આ સામો ચાંદલો ચોટે એમ છે. હે, કોક કંકોત્રી દઈ દે ને આપણે ક્યાંક જાવ જો તમે ભાઈ, તો કેવા ગયા તો લોકો એને એનો ચાંદલો એ કરતા જાઓ. હે, કરવા પડ્યા છે ને? પછી ઓલાને માગવા જાય તારાવતી કર્યું છે એટલે ક્યાંક મેં તને ચાંદલા નું તો કીધું, ખાલી જવાનું કીધું તું. આફત છે. હે, બરોબર થયું છે ને આવું ધર્મમાં? હું હાલી દો કે પછી તમને દઈ દઈશ પાટલા નોંધાવી દેતા ને પૈસા ગયા. હલો, વાંચ પાછો. ધર્મ જ્ઞાનાદિક ની અવધિ જોઈ ત્યારે પ્રથમ ના ત્રણ ની તો અવધિ જાણ્યામાં આવી, ને એક તો અગાધ રહ્યું. ધર્મ જ્ઞાન વૈરાગ ની ક્યાં સુધી હોય તો એક તો અગાધ રહ્યું. ભક્તિ માં તો ખૂટે જ નહીં, અગાધ ઈચ્છા હોશે ને દીપ, જેમ જેમ કરો એમ તમને ઊંડું 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 લાગ્યા કરે. ડઝન્ટ એન્ડ. ભક્તિ એટલે હાથ છોડી દેવા એ નથી, ભક્તિ એટલે શરણાગતિ એ નહીં. શરણાગતિ હોય તો જ એની સ્તુતિ થાય. અગાધ છે, ફોર એવર એન્ડ ફોર એવર એન્ડ ફોર એવર. એક્સપિરિયન્સ છે, વેર ટુ ગ્લિમ્સ એન્ડ આર્ક એન્ડ ફોર એવર એન્ડ ફોર એવર. ભક્તિ છે અને ભક્તિને પાછો ભક્તિ યોગ કીધો. આ બધા હિન્દુ શાસ્ત્રમાં યોગ શબ્દ બધા જેના પાછળ આવ્યો છે અલ્ટિમેટ માટે છે. આ યોગ, જ્ઞાન યોગ, કર્મ યોગ, સાંખ્ય યોગ, ભક્તિ યોગ. લાડુબા જીવબાને ભક્તિ યોગ કેવો હતો? યોગ છે. અરે વાર્તા 502 શ્રી સ્વામિનારાયણ બાપા, તમે આજ કે એવું નહીં આવે જો તમને વચમાં લાવવા પડે, છટકી જાય એવું છે. આપણે કઈ એક યોગ કર્યા નથી, જ્ઞાન યોગ નથી, ભક્તિ યોગ નથી, કર્મ યોગ નથી. યોગાનો યોગ અહીં આવી ગયા છે. હે, આ તો ક્યાંય જતા નથી એટલે અહીં આવ્યા છે. બહુ વરસાદ હોય તો અહીંયા ન અવાય. યોગાનો યોગ કરો આપણો. એક તો દુનિયા દુઃખી હતી એમાં આપણે આવ્યા. હે, આ યોગ, દુઃખ યોગ કરો. હલો, શ્રી સ્વામિનારાયણ હરે. પછી જ બાપા, કારણ કે ટોપિક્સ બધા સિરિયસ છે. હલો, ભગત બસી ગયો કે આ વાત પૂરી થઈ ગઈ? હલો, શ્રી સ્વામિનારાયણ હરે. શ્રી સ્વામિનારાયણ હરે. હરે. અને જ્ઞાન શક્તિ, ક્રિયા શક્તિ તથા ઈચ્છા શક્તિ ના લક્ષણ કયા? આ તો ભગવાન ની જ્ઞાન શક્તિ, ક્રિયા શક્તિ, ઈચ્છા શક્તિ. આપણી શું જ્ઞાન શક્તિ? જ્યારે જીવ માયાના ઉદરમાં હતા ત્યારે પ્રકાશા એની જ્ઞાન શક્તિ જ્ઞાન આપ્યું. તો જ્યારે ક્યારે પણ આવી દિવ્ય અનુભૂતિ થાય
એ કરે છે એટલે થાય છે એ જ્ઞાન શક્તિ. આપણે કઈ ન હોય અને પ્રેરણા એ કરે કોકને, અને તમે એ કામ કરી નાખો, આપણે કહેવા સરસ બહુબેન ઠીક સુઈ જવું આ કરી ગયા, એ ઓલાની પ્રેરણા હોય ઈચ્છા શક્તિ. વાર ન લે આપણી ઈચ્છા શક્તિ જો કામમાં લગાડીએ તો પૂરી થાય એમ જ નથી. ક્યાં થાય જ એમ છે, એક મિનિટ નક્કી કરી નાખવું જોઈએ કે હાવ લબાડ છે, અમથા બધા પબકીએ છે, કાંઈ આપણું કર્યું થતું નથી ને સારું છે નથી થતું, મે તો ઉથલ પાથલ કરી નાખીએ. અરે જ્ઞાન શક્તિ, ક્રિયા શક્તિ તથા ઈચ્છા શક્તિ ના લક્ષણ કયા જે પરમેશ્વર શ્રી હરિજી મહારાજ તે પોતાની જે જ્ઞાન શક્તિ, ક્રિયા શક્તિ ને ઈચ્છા શક્તિ તેને અનુસારે પ્રેરે છે? તે વ્યાસજી એ સિમેડે પ્રેરે અને પ્રેરે. સતાનંદ સ્વામી બદ્રીનારાયણ ચાલે ગયા બદ્રી કેદાર, સૂક્ષ્મદેહ થઈને ભૂતના તળાવમાંથી, આની ઈચ્છા શક્તિ હતી. ઘણ સતાનંદ મુનિ ના થાય કે સૂક્ષ્મદેહ ધારીને બદ્રિકાશ્રમ પહોંચી ગયા, યાની ઈચ્છા હતી. એ તો એને ખબર કેમ પડી? ભૂતાનંદ સ્વામીને કીધું કે તો ગયા છે ને, આપણે જેતલપુર નો સમય કરશું ત્યારે આવશે. દાખલા બધા આમ દેવાય, બધું ઊંચી જાય, મોટું લાગી જાય. મારા જે શિક્ષાપતિ હોમ કહે છે, બ્રહ્મ વેતા હોય તો પણ એનું ધ્યાન ન થાય. અરે તે વ્યાસજી એ શ્રીમદ ભાગવત માં કહ્યું છે, અને નરનારાયણ ભગવાન નું તપ પણ એમ જ છે, ને જ્ઞાન શક્તિ આદિક પણ એ પ્રમાણે છે. તપ એમ છે, આ કરાવે છે તે થાય છે, જ્ઞાન શક્તિ નું એમ જ છે, એ છે એટલું જ્ઞાન થાય છે. જળાઈ ગયું હોય તો એમાં એ જ થાય. વાર્તા 503 શ્રી સ્વામિનારાયણ હરે, શ્રી સ્વામિનારાયણ હરે. અને નિષ્ઠા અને નિષ્ઠા અને મહિમા એક છે કે જુદા છે? એ પ્રશ્ન નો ઉત્તર સ્વામી એ કર્યો, અરે જે નિષ્ઠા તો એને કહીએ જે પુરુષોત્તમને જ વિશે, એક પુરુષોત્તમને વિશે જ સર્વનું અંતર્યામી પણ તથા સર્વનું કરતા પણ તથા સર્વનું આધાર પણ તથા સર્વનું પ્રેરક પણ રહેલું છે. એવી રીતે અંતકરણમાં નિરંતર દ્રઢ વર્ત્યા કરે તેને કહીએ. ને મહિમા તો આવે ને જાય, ને મહિમા તો આવે ને જાય પણ કરો, પણ એવી વાર્તાનું જાય કેવી રીતે? નિષ્ઠા હોય ને ન જાય, પણ મહારાજ નો અમુક મહિમા જાણ્યો હોય ને પછી એથી બધું જાણવા મળે તો લોકો ગૌણ થઈ જાય. એ રીતે જાય જાય એટલે હવે મહિમા નથી એમ નહીં, ઈટ ગોઝ એવર ઇન્ક્રીઝિંગ છે. મહિમા તો આવે ને જાય પણ ખરો, પણ એવી વાર્તાનું શ્રવણ મનન ને નિધિધ્યાસ નિરંતર કર્યા કરે તો મહિમા નિરંતર રહે ને સાક્ષાત્કાર થાય. ક્યાં થાય? વાંચી લીધી હોય આમ કરીને, હા ક્યાંક વાંચ્યું છે, એ ન હાલે. પેજ નંબર કહી દેવા જોઈએ, આના પછી શું આવશે ખ્યાલ હોવો જોઈએ. જો વાંચ્યું હોય તો વચનામૃત 272 નું રેફરન્સ જેને નથી આવડતો એને સ્વામિનારાયણ નું ધ્યાન કરવાનો અધિકાર નથી. શિક્ષા પત્રના 212 જેને મૂઢે નથી, મહારાજે પોતે મહેનત કરીને લેખા છે, એ જેને મૂઢે નથી એને ધ્યાન કરવાનો અધિકાર. હું તો કાઢી જ મૂકવા, તો મહારાજ દયાળુ છે કારણ કે ભગવાન છે. હું તને આવડે નથી, બેટ્રિક પાસ છો
કે ના તો પછી કોલેજમાં શું મળશે? તો ઉઠાર આપે જ કોઈ એડમિશન? આ બધા ટુ ગેટ એડમિશન ઇન ઇઝ ડિવિનિટી, એને દિવ્યતામાં દાખલ થવા માટે ને આ બધા કન્ડ્યુસિવ ઉપાયો છે. કોઈ કેવના જ નથી કરતું. દસ જ વર્ષમાં મહારાજે સર્વશાસ્ત્રનો સાર બાર, સાંખ્ય, ઉપનિષદ, વેદાંત એ સિવાય અન્ય શાસ્ત્રો બધા એનું સાર કાઢીને 10 વર્ષ 76 થી 86 સુધીમાં વચનામૃત કીધા. એ ખ્યાલ ન હોય ત્યારે ખ્યાલ કરો તમે. આખો એક ધનુર્માસ વહેલા ઉઠવામાં આવ્યો ગયો, નાસ્તા પાણી પછી હમણાં ચિંપક ચિંપક આવશે, પછી પાછા પૂનમ ભરવા વાળા, પૂનમ નું દર 14 પૂનમ. ક્યારે તમે આ બધું ને ઉપરાંત કુટુંબની જફા, વ્યવહારની જફા લાગેલી જ છે, ક્યારે આવું બધું થાય? ને અમુક વખત પછી ડિજેક્ટ થયેલો માણસ કે હવે આ પોસિબલ નથી, પ્રયત્ન કરો, નકામો છે એટલે ધ્યાન મૂકી દે. જે દુર્લભ દેહ મળ્યો છે એનાથી જે પ્રાપ્ત થઈ શકે છે ઇઝીલી, એનો ઉપયોગ જ બંધ કરી દે. એકો એક ધ્યાન કરવાનું અને ઈશ્વરનો સાક્ષાત્કાર કરવાનો એનો અધિકાર છે, એનો ફરજ છે. આ જતું કરી દે છે શું કામ? મહિમા નથી જાય. ઇતર પ્રવૃત્તિમાં લાગી ગયા છે, એક્સ્ટ્રા કરિક્યુલર એમ કોલેજમાં હોય છે. દાખલ થાવ તો બીકોમ થવા માટે, પછી એમાં બેડમિન્ટનમાં, ક્રિકેટમાં રસ લે, બેડમિન્ટનમાં લે, ફૂટબોલમાં, આ એક્સ્ટ્રા કરિક્યુલર. આપણે એક્સ્ટ્રા કરિક્યુલર વધારે લાગ્યા, ભણવું મૂકી દીધું. હલો, બધા એક્સ્ટ્રા કરિક્યુલર લાગી ગયા. લખવું જ નહીં અંદર કાગળમાં, માંડું નહીં. પછી કે સ્વચ્છતાનો તો માર્ક આપો, 5 ઉપર લખ્યું તું, આમ 100 માર્કનું પેપર છે, 5 માર્ક સ્વચ્છતાના. કઈ લખ્યું જ નહીં, આંકડો માંડો જ નહીં. એટલે પછી ઓલો કે તને 0 મળ્યો, કે 0 કેમ? સ્વચ્છતાના તો આપો 5. આવું ચોખ્ખું ચટ રાખ્યું છે મથરાદાસ જાડિયાવાળે, 80 વર્ષ સુધી ચોખ્ખા ચટ ચોપડા ચીતરા જ નહીં. હે ડોહા ગમશે નહી, ભા ગમાડશો તેથી કામ થશે ના કે હા જોશથી બોલો ને. મજાક કરું છું, વડીલ છો તમે અમારા બધા, તમારું નામ લઈ એટલે કોઈ ખીજાય છે આ બધા મારે કદાચ મને. હે એક ચડાવી દીધું નીચે ઉતરી કે આવો હેઠો આવો, આવા તમારે દેખો ને. હે અને કઈ તો વાંધો નહીં. અરે એવી વાર્તાનું શ્રવણ, મનન ને નિધ્યાસ નિરંતર કર્યા કરે તો મહિમા નિરંતર રહે ને સાક્ષાત્કાર થાય. ઓહો, સાક્ષાત્કાર થાય એક સેકન્ડ માટે થઈ ગયો હોય ને તો ભલાય નહીં. નેણુ ના શણગાર મારા, નેણુ ના શણગાર, હીડા કેરા હાર મારા, આ બધા શબ્દો સાક્ષાત્કાર નથી. જેમ કોઈ શ્લોક કે કીર્તન મુખપાઠ કરેલ હોય તેને વર્ષ 6 મહિના સુધી ખટકો રાખીને વાર્તા ક્રિયામાં લાવ્યા કરે કે સંભાળ્યા કરે તો પક્વ થાય. તો પક્વ થાય, ભૂલી જાય પછી પાછળ ના આવે. હલો, હરિભક્ત હતા બેન, રોજ મહારાજ ને દૂધ મોકલતા પોતાની પારેટ બેસ નું દૂધ. એની વિધિ થઈ ગઈ હતી કે
દૂધ થાય કે સીધું મહારાજને મોકલી દે, દૂધ થાય એટલે મહારાજને મોકલી દે, મહારાજ પીતા. બિચારાને ચિંતા થઈ, અરે હવે આ દૂધ કેને દો, કોણ પીશે? આ તો 4-6 મહિનાની વાત કરે છે. 2-3 દિવસમાં હેરાન થઈ જાય. જ્યાં બારણે ટકોરા પડ્યા, ઈચ્છાશક્તિ, જ્ઞાન શક્તિ, કાર્યશક્તિ જેના એક સ્વરૂપમાં છે, ટકોરા મારીને આવ્યા સહજાનંદ ઘનશ્યામ પાંડે. 3 દિવસ થઈ ગયા મને દૂધ પાવું ભૂલી ગયા છો. ઓલી બધી વિસ્મૃતિ થઈ ગઈ કે મારા ગામમાં ગયા છે, આ બધા રોગ ચાલુ છે, બધું વિસ્મૃતિ કરે. મહારાજ આવ્યા, આવો આવો બેસો બેસો, મારે તપતા નવું નાખી દો. અહીંયા મારે તો મોકલવાની હતી ત્યાં દૂધ, બધું ભૂલાઈ ગયો. ઘટક ઘટક માળો ચડાવી ગયો. અમથો લેવા દેવ, આપણે જતા આપણે પી લે, પણ કોઈ દેતું નથી પાણી. એ દેશે ત્યારે છેલ્લી ઘડીએ દેશે બાપક લ્યો જય સ્વામિનારાયણ. આ તકલીફ છે. આમ પી ગયા મહારાજ, આમ હો ઘાટ 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 પીન. બોલું કે બીજું લેવો કે ના, કે પાણી લેવો, થોડું લેવો મહારાજ, બેસો ઉટકીને આવું. પાણી લેવા ગઈ રવાના ઘનશ્યામ પાંડે. આવી જ્યારે કીર્તન બોલીએ ત્યારે આવી અનુભૂતિ થવી જોઈએ. વંદુ સહજાનંદ રસ રૂપ અનુપમ સારની, ક્યાં થાય છે એટલે પછી ભૂલાઈ જાય છે. બીજું ઠીક, મારા મોટા સાડી હમણાં આવ્યા હતા અમેરિકા, ગયા બે ચાર વાર જે આવે પાછા આવતા અમારે ગયા. હું નાઈને બેઠો તો થાળ ધરાવ્યો, તમે થાળ બોલો, આપણે એમ તો ડોસીને કામ સોંપીએ. સ્વામિનારાયણ દયાળજી ગૌરીશંકર વ્યાસની દીકરી ગુરુકુળિયા બધાએ મને કે મને થાળ નથી આવડતું, બધું બુઢી મરો થાળ બોલતી નથી આવડતું. એટલે કે અમે હવે દૂધ ને એવું ધરાવીએ, બધું દૂધ ધરાવ તમને કોણ કહે? પાણી ધરાવીને આખો થાળ બોલો ને, બોલાય તો ખાલ કઈ નતું ધરાવ્યું, ખાલી કુલર ધરાવી હતી. તું શું બિચારા પાસે? એ કઈ મંત હતા, કઈ ભંડારી હતા, કોઠારી હતા? રસ્તામાં ઉઘાડે પગે એકલો આવેલો જતો સ્વામિનારાયણ નો સાધુ હતા, અને એને આ રચી છે રચન. વધુ બનાવ્યો ને ગળા સાતા કે બરો ફૂલો, દૂધ પાકો, માલ પુવાકો, એ કોઈ ચીજ ને ખાલી બાજરાના લોટની કુલર હતી. એ 5 અને એમાંથી 3 પોતે ખાધી, 2 રાખી, કદાચ કઈ ન મળે તો ખાય. ને ત્યાં મહારાજે ગઢડાની અંદર મૂળજી બ્રહ્મચારી કીધું, આજે તમે બ્રહ્મચારી અમટાવો નહીં વાસણ, આજ મારે ખાવું નથી. જમી લીધું ક્યાં છે? એમાં કોઈનું ખાડ નથી આવ્યો, કોઈનું કઈ આવ્યું નથી, જમા ક્યાં? એટલે કે ભૂમાનંદ સ્વામી આજ ખૂબ જમાડે. આ સ્વરૂપી છે, ઉડીને આવ્યું ને એવું નહીં. સ્વામિનારાયણ ભાવ છે, સહજ ભાવે એક ભાવ વાચક છે. થોડી વાર એ કે ભૂમાનંદ સ્વામી આવ્યા, મહારાજ મહારાજ ક્યાંય અનાજ ના દેતા સ્વામિનારાયણ, કોઈ અડખે એવું બગડ ને ખસ દેવા મને ગામ જઈનો ના દે જ નહીં. પછી મહારાજ કે આવો આવો સ્વામી શું થયું? એટલે કે મહારાજ આ મળ્યું નહીં, કવિ તો હતા એ જામનગર ના હતા, ગોમાનંદ સ્વામી. મહારાજ કે હજી ઓલા સંભળાયું કઈ ને? મહારાજ કે તમે કીર્તન બનાવ્યું ને આજે થાળું, એ બોલો. આને કેમ ખબર પડી? એટલે ખબર નહીં, આનું પેટ ભરાઈ ગયું. આપણે એના પગ કહેવાય, એના ધામમાં જવું છે, ગાંઠ વાળીને બેઠા છે, થાળ ભૂલી જાય તો ચાન્સ દેવા માટે હું ભૂલું થાય. મને કઈ આવ્યા છે પ્રસાદીના ઠાકોરજી છે મારે ત્યાં મહારાજના વખતમાં, એને થાળ ધરાવે તો એ તો ભૂલાઈ ગયું છે. બહુ મોટી ઉંમર નથી, 74 વર્ષ ના છે, 73 મોટી નથી.
વચ્ચે તમને થાળવું નહીં આવે. જે રોજ બે વાર તો બોલવું જ પડે, પાંચ ના કરીએ ચાલો, બે વાર તો બોલવો પડે, ભૂલાઈ જાય છે. જીવના સ્વભાવ એવા છે, ભગવાન ઉપર આપણો ભાર કાઢ્યો નહીં એ પડે. મૂળાક્ષરમાં ઉપેક્ષિત અંગ જેવી એમાં ઈસુ નથી પણ ક્રોસ છે, જેના ઉપર માનવ જાત પોતાની તમામ ભૂલો કાંડા. ભગવાન ક્યારે તમારે આમ કરવું પડશે? કયો કાંડા ત્યાં એને ગમતું હશે ભગવાન. અવ્યક્તતા એ આપણા માટે દેહધારી, તો આ આપણે એનું અવ્યક્ત સ્વરૂપ સમજી નથી શકતા. એટલે દેહધારીને ખાવાય જોઈ, ઉઘવાય જોઈ, ઉછવાય જોઈ, એટલે એના બધા લીલા ચરિત્રના કીર્તન કરીએ, એ યાદ ન રાખીએ પછી અવ્યક્ત વ્યક્ત કેમ થાય? હા કઈ નથી કરવું એટલે લગાડી દો, નિમમાં લગાડી દો, આમાં ઉત્સાહ ક્યાં છે? ઉત્સાહ વગરના ઉત્સવ એ રૂટીન. આજે આપણે ખબર પડે એટલા બેઠા છે કે બરોબર 6:30 વાગે મારા ચોપાટીમાં બેન્ચ સ્ટેન્ડ ઉપર આવડે કોઈ ઉભું રહ્યા હે. હું બધો ભાગ્ય ન હોય તો હાલતા હાલવા મંડી જાય કે ચાલો જલ્દી પહોંચી જાવ, વાર ન હોય તો કઈ નહીં. આવી ત્વરા એની માળા ફેરવતા હોવી જોઈએ, પ્રત્યક્ષ જાણવા કહેવાય. સહજ ભાવે યાદ આવી જાય સહજાનંદ કામ થાય, કોશિશ કરવી પડે છે ત્યાં સુધી હજી વેગ છે.